કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? પ્રકરણ એક સંબંધ અને વિધેયનો અભ્યાસ કરીએ છીએ. એમાં કયા લેક્ચરમાં? લેક્ચર નંબર 60. આજે ભણવાનો છે લેક્ચર 8. વાત કરીએ છીએ હાલમાં વ્યસ્ત વિધેય અથવા તો પ્રતિવિધેય. શાની વાત કરીએ છીએ? વ્યસ્ત વિધેય અથવા તો પ્રતિવિધેયની, જે સ્વાધ્યાય 1.3 આધારિત છે. સ્વાધ્યાય 1.3 આધારિત છે. વ્યસ્ત વિધેય શોધવાનું છે, પ્રતિવિધેય શોધવાનું છે, એના પર આપણે વાત કરીએ છીએ. સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 6, જે બોર્ડ પર રકમ લખી છે, એક વખત વાંચી લેવું, ત્યારબાદ આપણે આગળ ચાલીએ. જોઈએ રકમ. સાબિત કરો કે f જ્યાં -1 થી 1 પ્રદેશ સહપ્રદેશ R છે, એટલે કે f ની એવી કોઈ પણ વેલ્યુ હોય જે -1 થી 1 ની વચ્ચે આવતી બધી સંખ્યા હોય અને સહપ્રદેશ એનો R હોય. f ઓફ x વિધેય આપણને આપી દીધું છે x ના છેદમાં x પ્લસ 2 દ્વારા વ્યાખ્યાયિત વિધેય 1 1 છે. હવે અહીંયા કીધું છે સાબિત કરો કે 1 1 છે, એટલે પ્રશ્ન તો આપણને કઈ રહેતો નથી, સાબિત જ કરવાનું છે કે એનો 100% 1 1 વિધેય છે, એ આપણે સાબિત કરવાનું છે. એટલે સૌથી મોટી કન્ફ્યુઝન દૂર થઈ ગઈ 1 1 વિધેય વાળી. સાબિત કરતા આપણને આવડે છે, એ સાબિત કરી નાખશું. ત્યારબાદ એફ જ્યાં -1 થી 1 નો વિસ્તાર એફ ઓફ એક્સ આપ્યો છે, તો એફ નું પ્રતિવિધેય શોધો. તો 1 1 તો છે, આપણે ફક્ત વ્યાપ્ત જોવાનું છે. જો વ્યાપ્ત હશે તો ત્યારબાદ એનું પ્રતિવિધેય આપણને મળી જશે. ચાલો તો 1 1 માટે આપણે શું કરીએ છે, એફ જ્યાં -1 થી 1 2R એફ ઓફ એક્સ બરાબર એક્સ ના છેદમાં એક્સ વત્તા 2. -1 મૂકો તો 1 વેલ્યુ મળશે, ત્યારબાદ આગળ ચાલીએ તો 0 મૂકો તો 1 વેલ્યુ મળશે, 1 મૂકો તો 1 વેલ્યુ મળશે, વચ્ચેની બીજી કોઈ પણ પોઈન્ટ વાળી સંખ્યા લેવ તો વેલ્યુ મળશે. બધાનો જવાબ અલગ અલગ આવશે, એટલે કે એક જ પ્રતિબિંબ મળશે, એટલે કે 1 1 વિધેય છે. અથવા તો સૂત્ર આધારિત આપણે આ મુજબ સાબિત કરતા હતા કે x1 અલ્પવિરામ x2 બિલોંગ્સ ટુ R, વેલ્યુ મૂકતા હતા આપણે f ઓફ x1 બરાબર એફ ઓફ x2. x1 જો મૂકીએ તો x1 ના છેદમાં x1 પ્લસ 2 બરાબર, અહીંયા x2 મૂકીએ, x2 ના છેદમાં x2 પ્લસ 2. ખબર પડી મિત્રો શું કહ્યું? ચોકડી ગુણાકાર, આ અહીંયા ગુણાકારમાં જશે, આ અહીંયા ગુણાકારમાં જશે, અહીંયા ગુણાકારમાં જશે, તો x1 ઇન્ટુ x2 પ્લસ x1 ને 2 સાથે ગુણીએ તો 2x1 અહીંયા જશે. x1 ઇન્ટુ x2 પ્લસ 2x2. શું કર્યું મિત્રો, ખબર પડી ગઈ? બંને બાજુ x1 દૂર થઈ ગયા, 2 દૂર થઈ ગયા, સૂત્ર મળી ગયો આપણને. x1 બરાબર જો x2 હોય તો એ કેવું વિધેય છે? 1 1 વિધેય છે. કેવો વિધેય છે મિત્રો? 1 1 વિધેય છે. કઈ રીતે આવ્યું છે જોઈ લેવું એક વખત. કઈ રીતે આવ્યું છે મિત્રો? એફ ઓફ એક્સ બરાબર એક્સ ના છેદમાં એક્સ વત્તા 2, x1 અલ્પવિરામ x2 બિલોંગ્સ ટુ R. ત્યારબાદ આપણું સૂત્ર છે એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2 ક્રમશઃ આગળ વધ્યા, તો આપણને 1 1 વિધેય છે એવું ખબર પડી ગઈ. હવે આપણે વ્યાપ્ત વિધેય જોઈશું. જો વ્યાપ્ત વિધેય હશે તો પ્રતિવિધેય આપણે મેળવીશું. વ્યાપ્ત વિધેય માટે આપણે શું કરશું? ગઈકાલે વાત કરી એ મુજબ, ગયા લેક્ચરમાં વાત કરી એ મુજબ, એફ ઓફ એક્સ બરાબર એક્સ ના છેદમાં એક્સ પ્લસ 2 છે. એફ ઓફ એક્સ ની જગ્યાએ વાય ધરી લેવાનું, તો વાય બરાબર એક્સ ના છેદમાં એક્સ પ્લસ 2. વાય બિલોંગ્સ ટુ આર, વાય એવો છે જે આરમાં આપેલો છે, બરાબર છે. ચાલો આ
હવે x ને કરતા બનાવવાનું, કોને કરતા બનાવવાનું? અહીં આપણે x ને કરતા બનાવવાનું છે, નીચે છે તો કાવ જશે ઉપર, y x plus 2 કોને કરતા બનાવવાનું છે? x ને કરતા બનાવવાનું છે, y ને x સાથે ગુણો, y x વત્તા 2y બરાબર x, y x વત્તા 2y બરાબર x, x બરાબર પેલી બાજુ લઈ જઈએ 2y બરાબર x ઓછા yx, x ને કોમન કરીએ તો 1 માઇનસ y, અહીં શું છે 2y, x ને કરતા બનાવવાનો છે, ઉપર છે લખા આવશે નીચે 2y ના છેદમાં 1 માઇનસ y બરાબર x, શું કરીએ મિત્રો ખબર પડી, x ની વેલ્યુ બની ગઈ 2y ના છેદમાં 1 માઇનસ y, આ કોની વેલ્યુ બની ગઈ છે x ની 2y ના છેદમાં 1 માઇનસ y, હવે એ વેલ્યુને સામા મૂકી દેવાની છે, x ની જગ્યાએ સામા મૂકી દેવાની છે, x ની જગ્યાએ મૂકી દેવાની છે, x ની જગ્યાએ મૂકીશું 2y ના છેદમાં 1 માઇનસ y, છેદમાં x ની જગ્યાએ 2y ના છેદમાં 1 માઇનસ y પ્લસ 2, શું કર્યું મિત્રો ફરી એક વખત જોઈ લો, y ધાર્યો, x ને કરતા બનાવવાનો, જે વેલ્યુ આવે તે ફરી f ઓફ x માં મૂકવાની છે આપણે, તો મૂકી દીધી છે બરાબર, ચાલો અહીંયા 2y ના છેદમાં 1 માઇનસ y આખા ના છેદમાં લસા લેશું, 2y પ્લસ 2 માઇનસ 2y છેદમાં 1 માઇનસ y લસા લીધું, દૂર થઈ ગયા, 2y ના છેદમાં વ્યાપ્ત વિધેય છે હવે આપણે f ઇન્વર્સ એકદમ સિમ્પલ f ઇન્વર્સ x તો f ઇન્વર્સ x આપણે શોધવા માટે આ જે મેં ચોરસ કર્યો છે આપણો ઇન્વર્સ છે પણ x માટે છે એટલે મેં લખીશું 2x ના છેદમાં 1 માઇનસ x શું લખશું x માટે છે એટલે y ની જગ્યાએ x લખવો પડે અથવા તમારે f ઇન્વર્સ x નથી લખવો તમારે લખવું છે કે f ઇન્વર્સ y તો આપણે શું લખીશું x x f ઇન્વર્સ y લખશું તો અહીં આપણે લખશું 2y ના છેદમાં 1 માઇનસ y એટલે કે અહીં x લખશું તો x જ હોવા જોઈએ y લખશું તો y જ હોવા જોઈએ તો આ f ઇન્વર્સ x કે f ઇન્વર્સ y મળી ગયો પણ અહીંયા આપણે x ની વાત કરેલી છે એટલે x ના સ્વરૂપમાં લખો જો y ની વાત કરીએ એટલે તો y ના સ્વરૂપમાં તો એકદમ સિમ્પલ એક એક અને વ્યાપ કઈ રીતે આવે તે જોઈ લેવું દાખલા નંબર 6 હવે આગળ ચાલીએ ચાલો જોઈએ રાખો હવે આગળ ધારો કે વિધેય f જ્યાં r તો r f ઓફ x બરાબર 4x વત્તા 3 વ્યાખ્યાયિત વિધેય f એ વ્યસ્ત સંપન્ન
વિધેય છે, વ્યસ્ત સંપન્ન વિધેય છે, એમ સાબિત કરો, એમ સાબિત કરો, અને એફ નો પ્રતિવિધેય શોધો। શું છે મિત્રો રકમ? ધારો કે વિધેય f જ્યાં અર્થવાર f ઓફ x 4x 3 વ્યાખ્યાયિત વિધેય એ વ્યસ્ત સંપન્ન વિધેય છે એવું સાબિત કરવાનું છે। તો વ્યસ્ત સંપન્ન એટલે ગઈકાલે વાત કરેલી એ મુજબ કે એક એક પણ હોય અને વ્યાપ્ત પણ હોય। તો સૌ પ્રથમ આપણે એક એક અને વ્યાપ્ત સાબિત કરીશું ગયા દાખલાની જેમ, ત્યારબાદ પ્રતિવિધેય શોધી કાઢશું। એકદમ સિમ્પલ છે, ચાલો જોઈએ। f જ્યાં r to r f ઓફ x બરાબર 4x 3 x1 અલ્પવિરામ x2 belongs to r, એટલે કે એવો x1 અને x2 છે જે r માં છે। તો અહીંયા લઈ લઈએ છીએ આપણે f ઓફ x1 બરાબર f ઓફ x2, x1 ની કિંમત મૂકીએ 4x1 plus 3 4x2 plus 3, 3 અને 3 દૂર થઈ ગયા, 4 અને 4 દૂર થઈ ગયા, x1 બરાબર x2। આપેલ વિધેય 1 1 વિધેય છે। આપેલ વિધેય કેવું વિધેય છે મિત્રો? 1 1 વિધેય છે। કઈ રીતે આવ્યું ખબર પડી ગઈ છે મિત્રો? x1 અને x2 લઈ લીધા છે, કિંમત મૂકી દીધી છે, સૂત્ર પરથી x1 બરાબર x2 આપણે સાબિત કરી લીધું છે। ચાલો એક એક વિધેય છે એવું ખબર પડી ગઈ છે। અથવા બીજી રીતે સાબિત કરો એટલે તમે 1 મૂકો તો વેલ્યુ મળશે, 2 મૂકો તો વેલ્યુ મળશે, 3 મૂકો તો વેલ્યુ મળશે, 4 મૂકો તો વેલ્યુ મળશે, 0 મૂકો તો વેલ્યુ મળશે, બધા આર પર બધી વેલ્યુ મળશે। તો એક એક વિધેય છે, બરાબર છે? બસ આ રીતે કરી લખ્યું કારણ કે આપણને કીધું જ છે કે એ છે, તો આ રીતે કરી નાખવાનું, કરી નાખ્યું છે। હવે આપણે વાત કરશું વ્યાપ્ત વિધેય, સારી વાત કરશું મિત્રો। વ્યાપ્ત વિધેય તો y ધરી લેશું, y બરાબર 4x plus 3, x ને કરતા બનાવવાનો છે, y minus 3 બરાબર 4x, 4 ઉપર છે એટલે નીચે આવશે, y minus 3 ના છેદમાં 4 બરાબર શું મળી ગયો? x। અને કેમ ચોરસ બ્રેકેટ કરવાનું કેમ છે મિત્રો? f ઇન્વર્સ માટે આની જ આપણને જરૂર છે, બરાબર છે? ચાલો આટલું કમ્પ્લીટ થઈ ગયું, હવે વેલ્યુ મૂકી દઈએ। 4 બેઠા, x ની જગ્યાએ શું મૂકશો? y માઇનસ 3 ના છેદમાં 4 પ્લસ 3, 4 અને 4 દૂર થઈ ગયા, y માઇનસ 3 પ્લસ 3, 3 દૂર થઈ ગયા, y મળી ગયો, y મળી ગયો એટલે આપણે શું લખશું? f એ વ્યાપ્ત વિધેય છે, વ્યાપ્ત વિધેય છે। પછી નીચે લખી દેવાનું કે આપેલ વિધેય f એ એક એક છે અને વ્યાપ્ત છે, માટે કેવું વિધેય છે? વ્યસ્ત સંપન્ન વિધેય છે। શું લખશું? આપેલ વિધેય એક એક વિધેય છે અને વ્યાપ્ત વિધેય છે, માટે એ કેવું છે? વ્યસ્ત સંપન્ન વિધેય છે। હવે આપણે મેળવીશું f ઇનવર્સ, f ઇનવર્સ x બરાબર શું લખશું? y ની જગ્યાએ x લખશો, x માઇનસ 3 ના છેદમાં 4, જો y હટે તો y માઇનસ 3 ના છેદમાં 4। ખબર પડી ગઈ છે મિત્રો? જોઈ લો, એકદમ સિમ્પલ છે। ચાલો જોઈ લીધું છે, આ દાખલા નંબર 7 છે, આ દાખલા નંબર 7 છે। હવે જોઈએ દાખલા નંબર 8। હવે મિત્રો જોઈએ દાખલા નંબર 8, જે રકમ છે દાખલા નંબર 8 ની, એફ જ્યાં
રકમ આવી છે કે f જ્યાં r પ્લસ t 4 થી લઈને ઇન્ફિનિટી સુધી f ઓફ x બરાબર x સ્ક્વેર પ્લસ 4 એ વ્યસ્ત સંપન્ન વિધેય છે એવું સાબિત કરવાનું કીધું છે અને f નું પ્રતિવિધેય f ઇન્વર્સ y બરાબર વર્ગમૂળમાં y માઇનસ 4 સાબિત કરો સાબિત કરો શું કરવાનું છે મિત્રો સૌપ્રથમ f ઇન્વર્સ y પ્લસ ની આ છે f ઓફ x બરાબર x સ્ક્વેર પ્લસ 4 એક એક અને વ્યાપ છે એવું સાબિત કરવાનું છે ત્યારબાદ પ્રતિવિધેય આ છે એવું સાબિત કરવાનું છે એકદમ સિમ્પલ હવે r પ્લસ એટલે તો r માં આવતી બધી સંખ્યા લેવાની પણ કઈ લેવાની ધન એનો પ્રદેશ કેટલો હોવો જોઈએ 4 થી ઇન્ફિનિટી તો આપણને ખબર પડી જાય છે કે જો પહેલા 1 લઈએ તો 1 નો વર્ગ 1 4 ને 1 5 આમાં આવે છે 2 લઈએ તો 2 નો વર્ગ 4 4 ને 4 8 આમાં આવે છે 3 લઈએ 4 લઈએ 5 લઈએ પ્લસ બધી લઈએ તો બધી વેલ્યુ અલગ અલગ જ મળે છે એટલે કે એક એક વિધેય છે કેવું વિધેય છે એક એક વિધેય છે સાબિત કરવાનું છે એટલે આપણે સાબિત કરીશું કે f જ્યાં r પ્લસ 4 થી ઇન્ફિનિટી f ઓફ x બરાબર x સ્ક્વેર પ્લસ 4 લખીશું કે x1 અલ્પવિરામ x2 બિલોંગ્સ ટુ r કિંમત મૂકી દઈએ f ઓફ x1 બરાબર f ઓફ x2 x સ્ક્વેર 1 પ્લસ 4 x સ્ક્વેર 2 પ્લસ 4 4 4 દૂર થઈ ગયા બંને બાજુ વર્ગ દૂર થયા તો x1 બરાબર x2 એક એક વિધેય છે કેવું વિધેય છે મિત્રો એક એક વિધેય છે ચાલો એક એક વિધેય છે એની વાત થઈ ગઈ હવે કયું વિધેય જોઈએ વ્યાપ્ત વિધેય વ્યાપ્ત વિધેય માટે આપણે શું ધારશું y ધારીશું y બરાબર શું છે આપણી પાસે x સ્ક્વેર પ્લસ 4 x ને કરતા બનાવવાનો છે પ્લસ 4 બાજુ મિત્રો માઇનસ 4 બરાબર x સ્ક્વેર મને તો x જ જોઈએ બંને બાજુ વર્ગમૂળ લેતા વર્ગમૂળમાં y માઇનસ 4 કોની વેલ્યુ મળી ગઈ મિત્રો x ની સામા મૂકી દઈએ આપેલ બહુપદીમાં મૂકી દઈએ ચલો x ની જગ્યાએ મૂકું છું વર્ગમૂળમાં y માઇનસ 4 નો વર્ગ પ્લસ 4 વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ ગયા તો y માઇનસ 4 પ્લસ 4 4 ને 4 દૂર થઈ ગયા y મળી ગયો વ્યાપ્ત વિધેય છે કેવું વિધેય છે મિત્રો વ્યાપ્ત મળી ગયું હવે f ઇન્વર્સ શોધવાનું છે પ્રતિવિધેય f ઇન્વર્સ અહીં વાત કરી છે y ની કોની વાત કરી છે મિત્રો y એટલે f ઇન્વર્સ y બરાબર મયુત છે આપણ x ની જગ્યાએ y ની વાત કરી છે એટલે શું આવશે y માઇનસ 4 જે સાબિત થાય છે જો x કીધો હતે તો x માઇનસ 4 હતે અહીં y કીધો છે એટલે વર્ગમૂળમાં y માઇનસ 4 છે તો આ મુજબના દાખલા છે પ્રતિવિધેય શોધવાના એમાં ફાયદો એ છે મિત્રો કે બંને ટા સુધીના દાખલા પ્રતિવિધેય શોધવાના સાબિત કરો વાળા જ હશે એટલે તમારે રકમમાં જ કહી દીધું હશે કે સાબિત કરો કે તો આ મુજબના પ્રતિવિધેય શોધવાના દાખલા એકદમ સિમ્પલ છે એક એક શોધવાનું છે ત્યારબાદ વ્યાપ્ત શોધવાનું છે બંને મળી જાય પછી એફ ઇન્વર્સ શોધી કરવાનું છે જે એકદમ સિમ્પલ છે તો તમને આવડી જશે તો સ્વાધ્યાય 1.3 માં હજુ આવા કોઈ દાખલા બાકી રહેતા હોય તો હું તમને પીડીએફ ફોર્મમાં મોકલી આપીશ આ દાખલા પણ મોકલી આપીશ તો તમારે જાતે ગણીને પ્રેક્ટિસ કરવાની છે એકદમ સિમ્પલ અને આવડી જાય એવા દાખલા છે ઓકે થેન્ક યુ મિત્રો